હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શીખીશું મકાઈના દાણાને આવતી સિઝન સુધી સ્ટોર કઈ રીતે કરવા અને સાથે મકાઈના દાણા આખા કઈ રીતે કાઢી શકાય તે પણ શીખીશું તેના માટે મકાઈને આ રીતે હાથીથી બે ટુકડા કરી લેવાના છે ત્યારબાદ તેને આ રીતે દાણા કાઢતા જઈશું આ રીતે દાણા કાઢવાથી મકાઈના એક પણ દાણો તૂટશે નહીં અને આખા દાણા નીકળશે ત્યારબાદ બીજી ટ્રીક આપણે જોઈએ તો તેમાં મકાઈમાં એક લાઇન છરીની મદદથી આ રીતે કાઢી લેવાની છે ત્યારબાદ આપ આ રીતે મકાઈના દાણા સિલાઈથી કાઢી શકો છો આ રીતે એક પણ દાણો તૂટશે નહીં અને આપણા મકાઈના દાણા ખૂબ જ સારી રીતે નીકળી જશે બજારમાં જે મકાઈના દાણા મળતા હોય છે તે લોકો આ ટ્રીક જ વાપરતા હોય છે તો છે ને એક પણ દાણો તૂટ્યા વગરનો ત્યારબાદ એક તપેલીમાં થોડું પાણી ગરમ કરવા રાખીએ પાણી ઉકળી જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ અને સાથે મકાઈના દાણા એડ કરી દઈએ આ રીતે તેને બેથી ત્રણ મિનિટ ઉકાળી લેવાનું છે ખાંડ મેં અહીં એટલા માટે એડ કરેલી છે કે મકાઈના દાણા ઉકળવાથી તેમાંની મીઠાશ ઓછી ન થાય બે મિનિટ બાદ દાણા જ્યારે આ રીતે ઉકળી અને ઉપર આવવા લાગે ત્યારે સમજી લેવાનું છે કે તે કૂક થઈ ચૂક્યા છે ત્યારબાદ આપણે ગેસ ઓફ કરી દઈએ અને ઝારાની મદદથી આ રીતે મકાઈના દાણાને બહાર કાઢી લેવાના છે ત્યારબાદ એક વાસણમાં બરફવાળું ઠંડુ પાણી રેડી રાખવાનું છે ગરમ પાણીમાંથી કાઢ્યા બાદ તરત જ તેને ઠંડા પાણીમાં એડ કરી દેવાના છે જેથી કે તેનું કુકિંગ ત્યાં જ ટોપ થઈ જાય આ રીતે દાણાને ઠંડા કરી લીધા બાદ તેને એક વાસણમાં કાઢી લેવાના છે આપ જોઈ શકો છો મેં એક પ્લેટમાં કાઢી લીધેલા છે ત્યારબાદ તેને થોડા કોરા કરી આ રીતે એક પોલિથિન બેગમાં ભરી શકો છો અથવા તો કોઈ કન્ટેનરમાં ભરી શકો છો આ રીતે આપ નેક્સ્ટ સિઝન સુધી મકાઈના દાણાને સ્ટોર કરી શકો છો અને ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકો છો ફ્રેન્ડ્સ આ વિડીયો જો આપને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ્સ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો